વિરામ પછી પુનઃ સ્વાગત છે. ચર્ચામાં છે દર્શન ઝરીવાલા. દર્શનભાઈ, આપણે થોડી ઘણી જૂની વાતોને વાગોળીએ તો એક સીએ કક્ષાનો એક માણસ, કેમ કે સીએ બહુ મોટી ક્વોલિફિકેશન આપણા સમાજમાં કહેવાય છે, એ અભિનયના પાગલપનમાં કેમ ઝુકાવે છે? આઈ લવ ધેટ ક્વેશ્ચન. મારામાં પાગલપન પહેલેથી હતું અને એનું કારણ જેનેટિક છે. મારા માતુશ્રી લીલા ઝરીવાલા એ ગુજરાતી તખ્તાના ખૂબ જ મોટા ગજાના અભિનેત્રી હતા અને હું બેકસ્ટેજમાં જ ઉછર્યો છું એમ કહી શકાય. એટલે મારો વિકાસ, મારો ઉછેર રંગશાળામાં જ થયો છે, થિયેટરમાં જ થયો છે. અને હું બહુ જ નાની વયથી બાળ નાટકો અને અહીંયા હવે જે સેટેલાઇટ કહેવાય છે, સેટેલાઇટ રોડ જેને નામે છે, એ પીજ ગામને સૌથી પહેલાં સેટેલાઇટ દ્વારા એજ્યુકેશનના પ્રોગ્રામો, બાળકો માટેના પ્રોગ્રામો આપતા 1974-75માં થતા. બિલકુલ. ત્યારે મુંબઈમાં અમે પ્રોગ્રામો બનાવતા એટલે એમાં પણ હું કામ કરતો. એ વખતે પણ હું સ્કૂલમાં હતો. તો સ્કૂલ અને કોલેજ દરમિયાન જ મેં મારું ગુજરાતી તખતે પણ મેં પદાર્પણ કર્યું અને એ સિલસિલો ચાલુ રહ્યો. મારી જે જીવનમાં જે કંઈ પણ પ્રવાહ, એક પેલો આરાધના ફિલ્મમાં એક ટ્રેન જતી હોય જેમાં શર્મિલા ટાગોર બેઠી હોય ને સાથે એક રોડ પર એક જીપ જતી હોય જેમાં પેલો રાજેશ ખન્ના ગીત ગાતો, એવી રીતે હું ટ્રેનમાં પણ બેઠો હતો અને હું જીપમાં પણ હતો. મારું જીવન અમુક રીતે ચાલતું હતું પણ ખરું અને સાથે સાથે નાટક પણ ચાલતું હતું. એટલે એ પ્રભાવ મારા ઉપર પહેલેથી રહ્યો. પણ હા, તમે કહો છો એમ મેં કર્યું. સીએ એટલા માટે થઈ ગયો કારણ કે સીએ થતા મને કોઈ અટકાવ્યો નહીં. મને જો એ વખતે કોણ અટકાવે? કોઈ કયા પેરેન્ટ્સ એવું કે અટકાવે કે ભાઈ છોકરો સીએ થાય છે, સારું ક્વોલિફિકેશન, સારી નોકરી? પેરેન્ટ્સ તો ના જ અટકાવે, નિષ્ફળતા અટકાવી શકાયો હોત. ધારો કે ફેલ થયો હોત સીએમાં, ફરી ફેલ થયો હોત, 2-3 વાર ફેલ થયો હોત ને તો એમ થયું હોત કે હવે મારો આ બસરું નથી, એના કરતા ચાલો નાટક કરીએ. એવું જો થયું હોત તો 15 વર્ષ બચી ગયા હોત મારી જિંદગીના. કારણ કે જે નિર્ણય મેં 40 વર્ષે લીધો કે હવેથી હું માત્ર અભિનય કરીશ અને અભિનય સિવાય બીજું કંઈ જ નહીં કરું, એ નિર્ણય મેં 25 વર્ષે લીધો હતો. એટલે ઘણી વાર એવું બને છે કે ધેર આર બ્લેસિંગ્સ ઇન ડિસગાઈઝ અને ઘણી વાર એવું પણ બને છે કે ધેર આર કર્સિસ ઇન ડિસગાઈઝ. એટલે હું એમ માનું છું, જો કે મને ખૂબ જ માન છે, એ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી એક બહુ મોટું, એ બહુ મોટી સિદ્ધિ છે અને સમાજના ઘટક તરીકે પણ એમનો જે મહત્વનો રોલ છે એઝ વોચડોગ્સ ઓફ ઇન્ડસ્ટ્રી, સમજી ગયો. એટલે પણ મને ખ્યાલ આવ્યો કે મારી કોર કોમ્પિટન્સ જેને કહેવાય, મારો પિંડ કલાકારનો છે અને એ ખ્યાલ આવીને એને કાર્યાન્વિત કરતા મને 40 વર્ષ. તમે જોબ કરી હતી ખરી શરૂઆત? મેં હા 15 મહિના જોબ પણ કરી, પણ હું નથી જોબ બહુ કરી શકતો, મને ફાવતું નથી, મને હાજિયા કરવાનું ફાવતું નથી અને મને કદાચ શિસ્ત નો અભાવ છે થોડોક મારામાં. એટલે એ બધું પછી મેં ધંધો પણ કર્યો, એમાં ખૂબ હાથ બાળ્યા, ઘણું બધું થયું એવું જીવન સાથે, એવું બધું થયું કે જે ફિક્શન કહી શકાય. એટલે હું એ લોકોને એવું પણ જાણવા મળ્યું છે કે તમારા વિશે કે તમે સીએ થયા પછી શેરબજારમાં પણ રોકાણ કર્યું અને ખાસા એવા પૈસા ઘરના ગુમાવ્યા અને એક તબક્કો એવો આવ્યો કે સાવ તમે પાયમાલની કગાર પર પહોંચી ગયા. એ તબક્કા વિશે થોડું જાણવું છે મારે. વેલ, એ તબક્કો મારે જિંદગીનો સૌથી એક્સપેન્સિવ એજ્યુકેશનનો હતો. કારણ કે એ તબક્કે હું જીવન વિશે ઘણું બધું શીખ્યો. એ તબક્કે મને એ સમજાયું કે મારી લિમિટેશન્સ શું છે, મારી પોતાની ક્ષતિઓ શું છે, મારામાં શું શું એવું છે કે જે ન હોવું જોઈએ. મને એ સમજાયું કે દુનિયા સાથેનો વ્યવહાર શું છે. મને એ સમજાયું કે પૈસો શું છે, પૈસો હોવો શું છે, પૈસો ન હોવો શું છે અને એને કારણે દુનિયાની તમારી સાથે જે રીતે તમારી સાથેના વ્યવહારની રીત બદલાતી હોય છે એ સમજાવ્યું. ઘણા એવા મિત્રો મળ્યા કે જેમને તો હું નામ પણ મોટેથી ન લઈ શકું પણ એ સૌથી અંગતમાં અંગત મારા સ્વજનો બનીને રહ્યા એ તબક્કામાં. અને અનાયાસે ક્યાંકથી મદદો મળી અને અનાયાસે ક્યાંકથી દગા પણ થયા. એટલે જીવનની આખી જે કિતાબ હતી, જીવનનું જે યુનિવર્સિટી હતી
એ મારો એ પાયામાલીનો ક્યારેક ક્યારેક આમ આત્મબળ તૂટી ગયું હોય અથવા તો એમ થાય કે હવે શું થશે એવો કોઈ તબક્કો ચોક્કસ આવ્યો ખરો? એ છે ને, એ કદાચ પાગલપન હતું, પણ એ ન આવ્યો. મને શુભમાં એટલી શ્રદ્ધા હતી અને મને એ ખબર હતી કે હું જે નિયત લઈને જે પેલી સાથે આ આખી વાતમાં પ્રવેશ્યો હતો એ ચોખ્ખી હતી, દાન જ ચોખ્ખી હતી. એટલે પાયમાલી અને સમૃદ્ધિ આ બંને મેં એ જ અલગ ભાવથી જોયા. અને સાથે સાથે મને લાગે છે કે એક એક્ટર તરીકે હું જે વિકસતો જ હતો સતત, એણે મને આમાં બહુ મદદ કરી. આ આખી વાતને એક મારી આસપાસ થતા નાટક તરીકે જોવાની મને એક સાક્ષીભાવ મને કેળવવામાં બહુ, પણ સાક્ષીભાવ કેળવવું બહુ અઘરું છે. જ્યારે તમે કરિયરની શરૂઆતમાં સીએ જેવા લેવલે હો, ઘરમાંથી કદાચ કોઈ સપોર્ટ મળે ના મળે, અને ત્યારે આખું ફિલ્ડ 15 વર્ષ પછી ચેન્જ કરવું, 40 વર્ષની ઉંમરે નવી યાત્રા શરૂ કરવી, એ ચોક્કસ પડકારજનક છે. અને સાક્ષીભાવે જોયું કેવી રીતે પછી એનું આત્મબળ મળ્યું ક્યાંથી? કોઈ વાંચનનો શોખ છે, કોઈ ગુરુ છે તમારા? હા, ના, ગુરુ નથી. એમ તો મને ગુરુ અનાયાસે આવતા રહ્યા છે અને જતા રહ્યા છે. મારા અર્લીએસ્ટ જે ગુરુ છે રસિક શાહ, જેમણે મને મેથ્સ અને સાયન્સ શીખવાડ્યા, એટલું જ નહીં, એમણે મને અંગ્રેજી લિટરેચરનું પ્રેમ આપ્યો. એની પહેલાના મારા સૌથી પહેલા ગુરુ, મારા લગભગ જેમને હું માનસ પિતા કહું છું, એ પ્રતાપ ઓઝા, જેમની પાસેથી હું લિટરેચર, સાહિત્ય અને નાટ્ય, અવાજનો આરોહ અવરોહ આ બધું શીખ્યો. એ પછી આ રસિકભાઈ જેમની મેં વાત કરી, પછી નીરુ મઝુમદાર જેમની સાથે મેં નાટકો કર્યા સેટેલાઇટ ટીવી માટે, એમની પાસેથી ઘણું બધું જીવન દર્શન શીખવા મળ્યું. એ પછી ઘણા બધા ગુરુઓ મને મળ્યા છે, અને દરેક ફિલ્ડમાં. મારા સંગીતના રસને નિષ્પન્ન કરવા માટે અજીત મર્ચન્ટ, દિલીપ ધોળકિયા જેવા મિત્રોના પપ્પા, અને એવા આપણે રજત અને ઉદય બંને મારા મિત્રો છે. મને મને લાગે છે કે સાક્ષીભાવ કેળવવા માટે પણ સૌથી વધારે મને જો મદદ કરી હોય તો એ મારા એક્ટર હોવાની વાતે કરી છે. કારણ કે તમે જયારે એક કેરેક્ટર બનો છો, ત્યારે તમે તખતા પર હો છો, ત્યારે તમે એ કેરેક્ટર હો છો, તમે પ્રેક્ષક તરીકે એ કેરેક્ટર જુઓ છો. એટલું મારે અભિનય સબળ કરવો પડે કે જ્યાં હું તમને ન દેખાતો હું, પણ છતાંય હું તો હોઉં જ. એટલે મારે એ સાક્ષીભાવ પણ કેળવવો પડે કે એક કેરેક્ટર તરીકે હું શું કરી રહ્યો છું. આજે મને જે એક તાલીમ મળી આયાસે અનાયાસે, એ તાલીમે મને આમાં બહુ જ સાચવ્યો. ઓકે, આપણે વાત કરીશું નસયો સિરિયલ ગુજરાતી, ત્યારથી માંડીને હવે તમારું આજે નવું પદાર્પણ છે, એ વચ્ચેની સફરમાં માઇલસ્ટોન ભૂમિકા હોય તો એ કયા પ્રકારની હતી? આ વિશે વાત કરીશું, પણ તે પહેલા સમય થઈ ગયો છે, વધુ એક નાનકડા વિરામનો.